છે. ચર્ચા આગળ વધારીએ. રુઝાન ખંભાત આપણી સાથે જોડાઈ ગયા છે. રુઝાનબેન, કઈ રીતે જોઈ રહ્યા છો આપ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે સંસદ પર હવે વાત છોડી છે, દખલગીરી કરવાની મનાઈ કરી છે, 6 મહિનામાં કાયદો બનાવવાનું કહ્યું છે, કદાચ રાહતનો શ્વાસ જે લોકો ત્રિપલ તલાકના વિરોધમાં છે? તમે પહેલા તો જે વર્ડ યુઝ કરો ત્રિપલ તલાકનો વિરોધ, એકચ્યુઅલી જે ત્રિપલ તલાક છે એ આ લોકો જે મુસ્લિમ પર્સનલ બોર્ડ લો એ જે રીતે આખો કન્ફ્યુઝ કરીને મૂકી દીધો છે. કારણ કે હકીકત તો કઈ બીજી જ છે, જે બધાને અહીંયા ખબર છે કે કઈ રીતે અપાય. જે લોકોનો પ્રોસિજર્સ હતા પહેલા એ આખા પ્રોસિજર્સ એ લોકો શોર્ટકટ કરી દીધા અત્યારે, અત્યારના સમયમાં શોર્ટકટ. અને 1 2 3 તલાક 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 એવા બધા નાટક ચાલુ કર્યા, વોટ્સએપ પર કર્યું ને, સ્કાઈપ પર કર્યું ને, ફોન પર કર્યું ને, આ બધા ધતીનો ચાલુ કર્યા. ત્યારે બોર્ડે કોઈ એમાં પગલા લીધા નહીં, બરોબર. એટલે આ વિરોધ નથી. અમે મુસ્લિમ બહેનો એ કહે છે કે જે રીતનું એની પ્રોસિજર છે તમે કરો, બરોબર. અને તમે જે ઇનઇક્વાલિટી રાખો છો, જે ઇનજસ્ટિસ કહેવાય, ઇનઇક્વાલિટી, કે ભાઈ તમે છોકરાઓ માટે બધું ચાલે, લીલા લહેર ચાલે, અને છોકરીઓને આ કર્યું પેલું કર્યું, જે તમારા બધા ઉર્દુ વર્ડો ચાલુ કરશો બોલવાનું અને એમાં બધું સમજાઈ દેશો અમને ગોળ ગોળ ફરીને, પોઈન્ટ પ્રોબ્લેમ અત્યારે ત્યાં થઈ રહ્યો છે. એટલે બહેનોએ એના પર ખાલી પીઆઈએલ થઈ કે ભાઈ આ જે મુસ્લિમ બોર્ડે, અરે મુસ્લિમ લો જે ખોટું ચાલી રહ્યું છે, ત્રિપલ તલાક આડેધડ ચાલી રહ્યું છે, એને આપણે કંટ્રોલમાં લાવવું છે. અને એટલે સુપ્રીમ કોર્ટે બહુ સરસ, આઉટ રાધર ટોલિટ સરસ હોય છે, પણ એટલું સરસ બી નહીં, કારણ કે તો 6 મહિના પછી ખબર પડશે. પણ અત્યારે જે મને બી યાદ છે કે સમર વેકેશન બી ના લીધું ને બેઠા, અને હવે એ લોકોએ આજે ચુકાદો આપ્યો કે ભાઈ 6 મહિના સુધી એને સ્ટે, તમારા વર્ડમાં જે કહેવાય સ્ટે કહેવાય, એ લાવી દો. અને પછી લેજિસ્લેટર્સ હવે એમાં, એટલે આપણા જે પોલિટિશિયનો છે, નાઉ ધ બોલ ગોઝ ઇન ધ કોર્ટ ઓફ ધ પોલિટિશિયન. કારણ કે અત્યાર સુધી બધા સુપ્રીમ કોર્ટ પર વેટ કરતા હતા, હવે જે પોલિટિશિયનો છે જે પાર્લામેન્ટમાં શું કરશે મને એમાં થોડું રિસ્કી લાગે છે. કારણ કે આમાં પૂરી પોલિટિક્સ રમાશે, આમાં એ નહીં પાછું બહેનોનો પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં જોવાય, પૂરી પોલિટિક્સ રમાશે અને મોટ પોઈન્ટ ઓફ વ્યૂથી આખું કેસ જોવાશે અને એમાં લેજિસ્લેશન બનશે. પણ વોટ એવર ઇટ ઇઝ, એટલીસ્ટ સુપ્રીમ કોર્ટે એક સ્ટેન્ડ લીધું છે અને કોન્સ્ટિટ્યુશનના જે બધા ક્લેરિટી હતી એ કરી આપી છે. એટલે આઈ વુડ રાધર વેલકમ ધીસ એન્ડ હોપ કે વી ટેક અ પોઝિટિવ સ્ટેપ ફોરવર્ડ ટુવર્ડ્સ ધીસ ટ્રિપલ તલાક. સ્ટેન્ડ લીધું એ મહત્વનું છે. આજકાલ પોઝિટિવ સ્ટેપ ટુવર્ડ્સ ધીસ ટ્રિપલ